એકવાર સંતુનું એક મંડળ ગામડા વિચરણ માટે જતું હતું એ વખતે શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન હતા મહારાજને ડુંભટ કર્યા પગે લાગ્યા અને મહારાજની શીખ લીધી કે મહારાજ અમે ગામડે જઈએ છીએ પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારું ધ્યાન રાખજો અને મહારાજ અમારે ગામડે જઈએ ત્યારે લોકોની આગળ શું વાતો કરવી એ વખતે મહારાજ જમી અને અક્ષરોણિમાં બેઠા હતા ને હાથમાં એક રૂમાલ હતો પછી એ રૂમાલ સંતોને આપ્યો અને કીધું કે મહાપુરુષ એ આ લ્યો આ રૂમાલ વાતો કરશે રૂમાલ તો ક્યાં વાતો કરે પણ સંતોને ભગવાનમાં વિશ્વાસ રૂમાલ લીધો સંતોએ બરાબર વ્યવસ્થિત સંકેલો એક ડાબલીમાં રાખ્યો પછી તો જે ગામમાં જાય ત્યાં પહેલા ભગવાનના કીર્તનો ગાય કીર્તનો સાંભળીએ અને લોકો ભેગા થાય ભેગા થાય એટલે ડાબલી માંથી રૂમાલ કાઢે રૂમાલ કાઢીને આમ ફોળો કરે અને બધાના દર્શન કરાવે અને કે જુઓ આ રૂમાલ અમને સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે આ એના દર્શન કરો અને જ્યાં એ રૂમાલના દર્શન કરે એટલે તરત સૌને સમાધિ અને બધા જાય અક્ષર ધામમાં અને સમાધિમાંથી જેવા સચેત થાય જાગ્યા ને તરત સંતોના પગમાં પડ્યા તને કહે કે તમે તો ભગવાનના સાચા સંત છો એ માટે અમને વર્તમાન ધરાવો પછી સંતો ભગવાનના વર્તમાન ધરાવે કંઠી પહેરાવે અને ભગવાનનું નામ લેવાનું કહે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા રેટા કરશો આ રીતે સ્વામિનારાયણ ભગવાને રૂમાલ દ્વારા પણ અનંત જીવોનું કલ્યાણ કરેલું જય સ્વામિનારાયણ